Good morning, students. How are you? Yes, you are fine. Students, last academic year ma, aap sab standard 5th ma. Are kya standard ma aavya? 6th. To education ni je journey che, ema ek step agar vadya, forward. Standard 6th. मां सब्जेक्ट छे इंग्लिश तो सरस्वती ग्रुप ऑफ एजुकेशन वते बिहाफ ऑफ सरस्वती एजुकेशन आई डबल शांगाणी वेलकम यू ऑल इन सरस्वती ग्रुप ऑफ एजुकेशन स्टूडेंट लास्ट ईयर नी जेम पण अत्यारे पण कोरोना महामारी छे तो आ वर्षे पण ज्यां सुधी ऑफलाइन एजुकेशन शुरू न थाय त्यां सुधी आपणे ऑनलाइन विडियो लेक्चर ना माध्यम थी अभ्यास करवानो छे स्टैंडर्ड 6 सब्जेक्ट छे इंग्लिश जेमां टोटल 10 चेप्टर एटले के 10 पाठ आपेला छे एमांथी फर्स्ट चेप्टर छे वुड इट पेट्रिक्स होमवर्क तमने आ टाइटल रीड करता अने विजुलाइज करता कोई इमेज तमारा मगज में आवे छे क्या टाइटल शू कहवा मांगे छे वुड इट पेट्रिक सोमवर्क वुनो मतलब था से कोणे कोणे पेट्रिक नु होमवर्क करियो जेना ऑथर छे कैरोल मोरे जेना लेखक छे कैरोल मोरे આ લેક્ચર વિદ્યાર્થી મિત્રો એક ઇન્ટ્રોડક્ટરી લેક્ચર છે આ લેક્ચરમાં પાઠમાં શું કહેવા માંગે છે પાઠમાં ક્યા કેરેક્ટરિસ્ટિક્સ છે એટલે કે પાત્રો આવેલા છે એના વિશે આપણે વાત કરીશું આ પાઠ શું કહેવા માંગે છે એનું મોરલ શું છે એનો આપણે આ લેક્ચરમાં અભ્યાસ કરવાનો છે તે ઉપરાંત આ ચેપ્ટરના જે હાર્ડ વર્ડ્સ છે ગિવ મીનિંગ્સ છે સ્ટોરી છે એનું બ્રીફ એનાલિસિસ છે એનું પીપીટીના માધ્યમથી આપણે અભ્યાસ કરવાનો છે તો મજા આવશે ને કંઈક નવું જોવા મળશે નવું જાણવા મળશે ફર્સ્ટ ઓફ ઓલ હું તમને થોડા ક્વેશ્ચન પૂછવા માંગુ છું જે તમારા જ રિલેટેડ છે તમારા होमवर्क ने रिलेटेड छे होमवर्क नु नाम आवे तो शू थाय अरे यार सरे पाछु शुरू कर दीधु एक तो मांड वेकेशन मां छूटा तो होमवर्क थी पाछु चालो होमवर्क विद्यार्थी मित्रों होमवर्क रेग्युलर करशो तो ज तमे सारा मां सारी रीते एजुकेशन मेळवी शकशो मारो फर्स्ट क्वेश्चन छे डू यू लाइक होमवर्क આનો ગુજરાતી શું થાય કે તમને હોમવર્ક ગમે છે મીન્સ તમને હોમવર્ક કરવું ગમે છે સર આ કઈ પૂછવાનો સવાલ છે નો જ ગમે ને નહીં મને ખ્યાલ છે કે મારા બધા જ સ્ટુડન્ટને હોમવર્ક કરવું ગમે છે તમે હોમવર્કને લાઈક કરો છો એ અમે ગયા વર્ષે જોઈ લીધું બધા શિક્ષકોએ રેગ્યુલર તમે એડવાઇઝરીમાં આવેલા છો ટાઈમ ટુ ટાઈમ તમે તમારું હોમવર્ક સબમિટ કરાવેલું છે જ્યારે જ્યારે તમને સ્કૂલે પ્રત્યક્ષ બોલાવવામાં આવ્યા ત્યારે તમે તમારા પેરેન્ટ્સની સાથે બુકને પણ સબમિટ કરવા આવ્યા છો પેપરની આપલે માટે પણ આવ્યા છો આવું ક્યારે બની શકે જ્યારે તમને એજ્યુકેશનમાં ઇન્ટરેસ્ટ હોય તો તમને પહેલો જે મેં ક્વેશ્ચન પૂછેલો છે કે ડુ યુ લાઈક હોમવર્ક મને એનો જવાબ મળી જ ગયો છે ખરું ને યુ લાઈક હોમવર્ક એવરી ચાઇલ્ડ દરેક બાળકને હોમવર્ક કરવું ગમે છે સેકન્ડ ક્વેશ્ચન ડુ યુ ડુ ઇટ યોર સેલ્ફ ઓર ડુ યુ ગેટ હેલ્પ મારો બીજો ક્વેશ્ચન આવ્યો ડુ યુ ડુ ઇટ યોર સેલ્ફ તમને જે હોમવર્ક આપવામાં આવે છે જે અહીંથી વર્કશીટ પ્રોવાઈડ કરવામાં આવે છે એ વર્કશીટ તમે તમારી જાતે જ સોલ્વ કરો છો કે ડુ યુ ગેટ હેલ્પ કે કોઈની મદદ લ્યો છો
સર આ પણ તમે કેવું પૂછ્યું, આવડી જાય તો જાતે કરી લે, ને તર મોટા ભાઈ બહેન છે, મમ્મી પપ્પા છે, કાકા મામા દાદા ફેમિલી મેમ્બર્સ, કોઈ પણ ફેમિલી મેમ્બર્સની મદદ લઈએ છીએ. યસ ઓફકોર્સ હેલ્પ લેવાય વિદ્યાર્થી મિત્રો, હું એની ના નથી પાડતો, પણ હેલ્પ જે વસ્તુમાં તમે લઈ લીધી છે પછી એ વસ્તુને તમારે એ જે હોમવર્ક છે એને યાદ રાખવું. ફોર એક્ઝામ્પલ તમે એડિશન કરો છો તો એડિશનમાં તમને હેલ્પ મળી ગઈ છે, તો પછી નેક્સ્ટ ટાઈમ જ્યારે એડિશન આવે ત્યારે તમે તમારી જાતે કરવાની પ્રેક્ટિસ કરો. કારણ કે એકવાર તો તમને તમારા ફેમિલી મેમ્બર શીખવાડી દીધું, પણ વારંવાર તે નહીં શીખવાડે. કારણ કે એજ્યુકેશન આપણે મેળવવાનું છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, માય થર્ડ ક્વેશ્ચન, વોટ હોમવર્ક ડુ યુ યુઝ્યુઅલી હેવ? જો બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. સામાન્ય રીતે તમને કેવું હોમવર્ક મળે છે? સામાન્ય રીતે સર અમને તો એવું હોમવર્ક મળે છે, ખાલી જગ્યા પૂરો, મેચ એ વિથ બી, એમસીક્યુ, શોર્ટ ક્વેશ્ચન આન્સર, લોંગ ક્વેશ્ચન આન્સર, ગીવ મિનિંગ્સ, ટેબલ્સ એક્સેટ્રા, આવા સામાન્ય રીતે અમને હોમવર્ક મળે સર. તો તમને કેવા હોમવર્કમાં રસ છે? તમને કેવા હોમવર્કમાં રસ છે? તમને એવા હોમવર્કમાં રસ છે કોઈ ક્રિએટિવિટી થતી હોય. ફોર એક્ઝામ્પલ તમારી હોબીઝ છે ડ્રોઈંગ, વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની હોબીઝ છે. શું છે તમારી હોબીઝ? વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું, ડ્રોઈંગ કરવું. તો આ પ્રકારના પણ હોમવર્ક હોઈ શકે છે, બરોબર. પણ જે એજ્યુકેશનને લગતા હોમવર્ક છે એ તો મેળવવા જ જોઈએ. પછી એમ ન કહેવાય કે હું ટેબલ નહીં કરું સર, ડ્રોઈંગ જ કરી રાખીશ. નહીં, તમારે ટેબલ તો લર્ન કરવા જ પડે. સામાન્ય રીતે તમને કેવા હોમવર્ક મળતા હોય છે એની ચર્ચા કરી. પછી આ જે ચેપ્ટરમાં આપવામાં આવેલું છે કે વુડી પેટ્રિક્સ હોમવર્ક, તો કે પેટ્રિકનો હોમવર્ક કોણે કર્યું? પેટ્રિકે ખુદ કર્યું. પછી એલ્ફ, એક સ્પેશિયલ કેરેક્ટર હોય છે એલ્ફ નામનો, જે આપણે પીપીટીમાં જોશું, એણે પ્રેક્ટિકનું હોમવર્ક કર્યું. ટીચર એને શું એડવાઇઝ આપે છે? એના પેરેન્ટ્સ શા માટે વરી ચિંતાતુર છે પેટ્રિક માટે? પેટ્રિકને કઈ કઈ હોબીઝ છે? આ બધાનો આપણે વિગતવાર અભ્યાસ આ પીપીટીના માધ્યમથી કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે પીપીટીના માધ્યમથી ચેપ્ટર 1 વુડી પેટ્રિક્સ હોમવર્ક, જેના ઓથર છે કેરોલ મોરે, નું ઇન્ટ્રોડક્શન મેળવીએ, હાર્ડ વર્ડ્સ ન્યૂ વર્ડ્સની જાણકારી પણ મેળવીએ. ઓકે સ્ટુડન્ટ્સ, તો ચાલો આપણે પીપીટીના માધ્યમથી ચેપ્ટર 1 વુડી પેટ્રિક્સ હોમવર્કનું ઇન્ટ્રોડક્શન મેળવીશું અને એના ન્યૂ વર્ડ્સનો અભ્યાસ પણ કરીશું. તમને આ ટાઇટલ વાંચીને કાંઈ થાય છે કે વુડ ઇટ પેટ્રિક્સ હોમવર્ક? જેનું ગુજરાતી એવું થાય છે કે પેટ્રિકનું હોમવર્ક કોણે કરેલું? ઓબ્વિયસલી છે કે આપણું હોમવર્ક આપણે આપણી જાતે જ કરવાનું હોય છે. તો આ પેટ્રિકને હોમવર્ક કોણે કરી આપ્યું? એક સસ્પેન્સ સ્ટોરી છે, એક રહસ્યમય વાર્તા છે. લાસ્ટમાં આપણને ખ્યાલ આવે છે કે પેટ્રિકે ખુદ પોતાનું હોમવર્ક કરેલું છે કે કોઈ અધર પર્સન, કોઈ બીજા વ્યક્તિએ એને હેલ્પ કરેલી છે, તે આપણે આગળ જોશું. આ સ્ટોરી છે પેટ્રિક્સ હોમવર્ક, એના ઓથર છે એને કેરોલ મોરે, જે એક એજ્યુકેટર છે, એટલે કે એક શિક્ષક છે. બોર્ન July 12, 1871 એન્ડ ડાઈડ January 20, 1961. અબાઉટ 90 યર્સ લાઈફ એની હતી અને તેઓ યુનાઇટેડ સ્ટેટ્સ અમેરિકામાં જન્મ્યા અને ત્યાં જ મૃત્યુ પામ્યા. એજ્યુકેશન પ્રેટ ઇન્સ્ટિટ્યૂટમાંથી મળેલું છે. બુક્સ એની છે નિકોલસ આ મહાન ક્રિસમસ સ્ટોરી. એવોર્ડ્સ એને પ્રાપ્ત કરેલા છે જ્યોન ન્યુબેરી મેડલ અને રેજીના મેડલ. ઇમ્પોર્ટેડ કેરેક્ટર્સ, આ સ્ટોરીમાં આવતા મહત્ત્વના પાત્રો, પેટ્રિક તો હિમસેલ્ફ એક સ્ટુડન્ટ છે, સ્ટુડન્ટ હોય તો ટીચર પણ હોય જ ઓબ્વિયસલી. પેટ્રિકની પેટ એનિમલ કેટ અને એલ્ફ. એલ્ફ કોણ છે? તો કે સુપર નેચરલ ક્રિએચર. ટેલ્સમાં આવતા કેરેક્ટર, ફોક ટેલ્સ મીન્સ શ્લોક કથા. નેક્સ્ટ જોઈએ ઇન્ટ્રોડક્શન, એટલે કે આ સ્ટોરીની
ટૂંકમાં માહિતી, બ્રીફ ઇન્ટ્રોડક્શન, સમરી જેને આપણે કહીએ ને. વુડ ઇટ પેટ્રિક્સ હોમવર્ક, આ આપણી સ્ટોરીનું ટાઇટલ છે, ઇઝ અ વન્ડરફુલ સ્ટોરી અબાઉટ અ બોય નેમ્ડ પેટ્રિક. કોણે પેટ્રિકનું હોમવર્ક કર્યું? એ એક સ્ટોરી છે એ એવા બાળકની જેનું નામ છે પેટ્રિક. અને આ સ્ટોરી કેવી છે? વન્ડરફુલ, સુંદર. હુ ગેટ્સ ઇન્સ્પાયર્ડ એન્ડ ફીલ્સ મોટિવેટેડ ટુ વર્ક હાર્ડ બાય એન ઇમેજિનરી એલ્ફ. હુ ગેટ્સ ઇન્સ્પાયર્ડ, તે કોનાથી પ્રેરિત થયો, કોનાથી એને પ્રેરણા મળી? તો કે એલ્ફ નામના કેરેક્ટરથી. ફીલ્સ મોટિવેટેડ, એને હંમેશા આગળ વધવાની કામના મળી. વર્ક હાર્ડ બાય એન ઇમેજિનરી, ઇમેજિનરી એટલે કાલ્પનિક. કાલ્પનિક કોણ હતું? તો કે એલ્ફ નામનું જે ક્રિએચર હતું, એ પાત્ર હતું, કેરેક્ટર, એ આ પેટ્રિકની લાઈફમાં ઘણો બધો બદલાવ કરી દે છે. ઇમેજિનરી એલ્ફ આ સુપર નેચરલ બિંગ, હી ઇઝ નોટ ઓનલી એબલ ટુ કમ્પ્લીટ હિઝ વર્ક બટ ઓલ્સો સ્કોર્સ હાઈ ગ્રેડ્સ. પેટ્રિક સ્ટાર્ટમાં પોતાનું હોમવર્ક કરવામાં ખૂબ જ કેવો હતો? લેઝી હતો. પણ લાસ્ટમાં આપણે યર એન્ડિંગમાં જોઈએ છીએ તો પેટ્રિક છે પોતાનું હોમવર્ક તો કરે છે, પણ હાઈ ગ્રેડ્સ, હાઈ ગ્રેડ્સ એટલે સારામાં સારા ગ્રેડ સાથે તે ઉત્તીર્ણ થાય છે, પાસ થાય છે, એ પ્લસ સાથે. નેક્સ્ટ જોઈએ. હવે હાર્ડવર્ક્સની વાત કરીએ આપણે આ ચેપ્ટરમાં આવતા, તો કે નિન્ટેન્ડો અ વન ટાઈપ ઓફ વિડીયો ગેમ. પેટ્રિક છે એને હોકી અને નિન્ટેન્ડો આ બે જ વસ્તુ રમવી ગમતી હતી, પ્લેઇંગ કરવી ગમતી હતી. તો નિન્ટેન્ડો છે એ વન ટાઈપ ઓફ વિડીયો ગેમ છે. નેક્સ્ટ જોઈએ એલ્ફ. મેં હમણાં જ તમને કીધું સુપર નેચરલ ક્રિએચર્સ ઓફ ફોક ટેલ્સ, એટલે કે એલ્ફ નામનું જે કેરેક્ટર આવતું હોય ને, ઇમેજિનરી કેરેક્ટર હોય, કાલ્પનિક હોય, તો એ સુપર નેચરલ ક્રિએચર છે. લોકકથા, ફોક ટેલ્સ એટલે લોકકથામાં આવતું સુપર નેચરલ ક્રિએચર્સ છે એલ્ફ. નેક્સ્ટ જોઈએ બ્રિચિસ, શોર્ટ ટ્રાઉઝર. બ્રિચિસનો મતલબ થાય શોર્ટ ટ્રાઉઝર્સ, પણ અહીં જે આ સ્ટોરીમાં એને લેવામાં આવ્યું છે, હિયર ધ રાઇટર, રાઇટર કોણ? અન્ના કેરોલ મોરે સ્પેલ્સ ઇટ ફોર ફન ટુ રાઇમ વિથ ધ વર્ડ વિચ. આ બ્રિચ અને વ્રિચ બેનું રાઇમિંગ કર્યું છે કોને? રાઇટરે, ફન માટે, રમૂજ માટે. જો એ વિચ, તો વિચનો મતલબ થશે ડાકણ, ગુજરાતી ભાષામાં આપણે કહીએ ને તો ડાકણ. અ વુમેન થોટ ટુ હેવ મેજિક પાવર, એક એવી સ્ત્રી કે જે વિચારે છે કે પોતાના પાસે જાદુઈ શક્તિ છે. ઇસ્પેશિયલી એવિલ વન્સ, કેવી? એવિલ, દુષ્ટ શક્તિ, બરાબર, કોઈને વશમાં કરી લેવાની શક્તિ, કોઈના ઉપર જાદુ ટોણા મારવાની શક્તિ, તો એવી વિચિસ, વિચિસનો મતલબ થશે ડાકણ. નેક્સ્ટ જોઈએ ડિસ્ક્લોથ, અ ક્લોથ યુઝ્ડ ફોર વોશિંગ ડિશિસ, એવું કાપડ કે જેનાથી ડિશ વોશ કરી શકાય. નેક્સ્ટ શ્રિક્ડ, હાઈ પિચ્ડ ક્રાય, મોટે મોટેથી રડવું. શ્રિક્ડનો મતલબ થશે હાઈ પિચ્ડ ક્રાય, એટલે કે મોટે મોટેથી રુદન કરવું, મોટે મોટેથી રડવું. પણ અહીંયા પણ એવું થાય છે કે હાઈ પિચ્ડ ક્રાય, તો અહીંયા તમને ઇમેજ કરો છો કેનું ચિત્ર છે, બૂમ પાડે છે, રાડ નથી પાડતો તે, તો અહીંયા એનો શું મતલબ લેવાનો છે? હાઈ પિચ્ડ ક્રાય એટલે મોટેથી બૂમ પાડવી, શાઉટ કરવું, ઘોંઘાટ કરવો જોરથી. નેક્સ્ટ વર્ડ છે હેમ્પર, અ બાસ્કેટ વિથ અ લીડ. લીડ એટલે ઢાંકણું. તો કેવું બાસ્કેટ? તો કે ઢાંકણાવાળું બાસ્કેટ, એટલે કે જે બાસ્કેટમાં એને બંધ કરવા માટેનું વ્યવસ્થા હોય એને હેમ્પર કહેવાય. ઓપન બાસ્કેટ એ આવે છે, એમાં ઢાંકણું ન હોય, બરાબર, લીડ ન હોય. તો અહીંયા શું છે હેમ્પરનો મતલબ? અ બાસ્કેટ વિથ અ લીડ. નેક્સ્ટ વન જોઈએ છીએ ડિક્શનરી. ડિક્શનરીનો મતલબ શું થશે? કોણ કહેશે મને? કહો જોઈએ. આ શબ્દ તો આપણે સાંભળેલો છે, તમે હવે તો સિક્સ્થ સ્ટાન્ડર્ડમાં આવી ગયા છો, એટલે તો 60-70% સ્ટુડન્ટે સાંભળેલો હશે ડિક્શનરી શબ્દ. ચાલો એની હું ડેફિનેશન કહી દઉં છું તમને. અ બુક ઓર ઇલેક્ટ્રોનિક રિસોર્સિસ, સાંભળજો ધ્યાન દઈને. અ બુક ઓર ઇલેક્ટ્રોનિક રિસોર્સિસ
that lists the words of a language is typically in alphabetical order and gives their meanings. શું છે? તો કે બુક્સ ડિક્શનરી છે એ તો એક બુક સ્વરૂપે જોવા મળે છે તમને, અને સોફ્ટ કોપીમાં મોબાઈલમાં પણ જોવા મળે છે. શું છે? તો કે વર્ડ ઓફ એ લેંગ્વેજ, પછી તે ગુજરાતી લેંગ્વેજ હોય, હિન્દી હોય કે ઇંગ્લિશ હોય, અને ટિપિકલી ઇન આલ્ફાબેટિકલ ઓર્ડર. ઇંગ્લિશ ડિક્શનરી હોય તો પહેલાં એથી સ્પેલિંગવાળા બધા શબ્દો હોય, પછી બીવાળા હોય, સીવાળા, ડી એમ ઝેડ્સ લાસ્ટમાં, આલ્ફાબેટિકલ ઓર્ડરમાં. એન્ડ ગીવ્સ ધેર મિનિંગ્સ, ઇંગ્લિશ ઇન ટુ ઇંગ્લિશ ડિક્શનરી આવે, એટલે કે ઇંગ્લિશનો મિનિંગ છે, વર્ડ છે એનો મિનિંગ ઇંગ્લિશમાં દર્શાવેલો હોય, ઇંગ્લિશનો મિનિંગ છે એનો વર્ડ હિન્દીમાં દર્શાવેલો હોય તો ઇંગ્લિશ ઇન ટુ હિન્દી કહેવાય, અને ઇંગ્લિશનો વર્ડ છે એનું મિનિંગ ગુજરાતીમાં દર્શાવેલો હોય તો એને ઇંગ્લિશ ઇન ટુ ગુજરાતી ડિક્શનરી કહેવામાં આવે છે. ઓકે સ્ટુડન્ટ્સ, પીપીટી જોવાની મજા આવી? ઓફકોર્સ સર, તમે બ્લેકબોર્ડ પાસે બોલ બોલ કરો, એના સાથે તમે પીપીટીના માધ્યમથી જે તમને અભ્યાસ કરાવ્યો ને એ બહુ મજા આવી, એવું કહો છો ને મને? યસ, હું સાંભળી ગયો તમને. તો પીપીટીના માધ્યમથી જ કેમ મેં તમને અભ્યાસ કરાવ્યો કોઈ કહેશે? ચાલો હું તમને કહી દઉં કે જ્યારે આપણે ટીવી જોઈએ છીએ ત્યારે જે એડવર્ટાઇઝ આવે છે તે શું હોય છે? એમાં દ્રશ્ય પણ હોય છે, એટલે કે વિઝ્યુઅલાઇઝેશન પણ હોય છે, અને લિસન, આપણે તે જોઈએ છીએ અને લિસન સાંભળીએ છીએ, જેથી આપણને તે ઝડપથી યાદ રહી જાય છે. ફોર એક્ઝામ્પલ, કોઈ મેચ તમે જુઓ છો તો એ મેચ 2 કે 3 કલાક તમે એક ધારા બેસીને જુઓ છો, અને 2-3 કલાકમાં કોઈ એક જાહેર ખબર વારંવાર, ફોર એક્ઝામ્પલ 5 to 6 times આવી જાય છે, તો જ્યારે તે 7th time એટલે કે 7th વાર આવશે ત્યારે તમને તે 80% રિમેમ્બર હશે, મોઢે થઈ ગઈ હશે ઓરલી. તો આ પીપીટીના માધ્યમથી મારે આ જે વર્ડ્સ ઇન્ટ્રોડ્યુસ કરવાના હતા એનું જ આ જ રીઝન હતું કે તમે સાંભળો અને એ ચિત્રને જુઓ. ફોર એક્ઝામ્પલ, મેં ડિક્શનરીનું ચિત્ર મૂક્યું છે તો બધાને ખબર હોય ડિક્શનરી એટલે ડિક્શનરી, પણ ડિક્શનરીને ગુજરાતીમાં શબ્દકોશ કહેવામાં આવે છે. શું હોય શબ્દકોશમાં? તો કે એ ટુ ઝેડ ના જે સ્પેલિંગ હોય એનો વિગતવાર લિસ્ટિંગ આઉટ હોય અને તેનું મિનિંગ સમજાવેલું હોય. હવે ડિક્શનરી ઘણા પ્રકારની હોય, ઇંગ્લિશ ઇન ટુ ઇંગ્લિશ પણ હોય, ઇંગ્લિશ ઇન ટુ ગુજરાતી, ઇંગ્લિશ ઇન ટુ હિન્દી, ગુજરાતી ઇન ટુ ઇંગ્લિશ, પછી તમારી જરૂરિયાત પ્રમાણે. પછી એક સ્પેશિયલ કેરેક્ટરની વાત કરી, એલ્ફ. તો એલ્ફ શું હતો? તો કે એલ્ફ છે એ ફોક ટેલ્સ એટલે કે જે લોકકથામાં આવે છે એવું સુપર નેચરલ કેરેક્ટર હતો. પછી વિચિસ, જેને આપણે ગુજરાતીમાં કહે છે ડાકણ, એનું પણ અહીંયા ઉલ્લેખ કરેલો આપણે. બ્રિચિસ એટલે શોર્ટ ટાઈપ ઓફ ટ્રાઉઝર. પછી પેટ્રિક છે, એનું હોમવર્ક લાસ્ટમાં કોણ કરે છે જે આપણે સ્ટોરીમાં જોશું, બરાબર? એક સસ્પેન્સ છે, શું છે? એક રહસ્ય છે, એની પણ આપણે વાત કરીશું. તો આ પીપીટીના માધ્યમથી તમને સમજાવવાનો એ જ મારો આશય હતો કે તમે આ વસ્તુ છે એ લોંગ ટાઈમ સુધી રિમેમ્બર કરી શકો. સો સ્ટુડન્ટ્સ, અહીં આપણો ઇન્ટ્રોડક્ટરી લેક્ચર કમ્પ્લીટ થાય છે. આ ઇન્ટ્રોડક્ટરી લેક્ચરને અંતે એક વર્કશીટ હશે, એ વર્કશીટમાં શું કરવાનું તમારે? તો કે વર્કશીટમાં પહેલાં તો તમારે એક કાગળમાં તમને ગમતી હોમવર્કની યાદી બનાવવાની છે, તમને ક્યાં ક્યાં હોમવર્ક કરવા ગમે છે, બરાબર? વર્કશીટ આ ઇન્ટ્રોડક્ટરી જે લેક્ચર છે, વિડીયો લેક્ચર, એને બેઝડ જ હશે, બરાબર? બહુ મોટી વર્કશીટ નહીં હોય, જે તમારે તમારી HW બુકમાં એકવાર બિલો લાઈન અને હવે બોલપેનથી લખવાની ટેવ પાડવાની છે તમારે. હવે 5th માં પાડેલી જ છે, પણ હવે 6th માં તમને એનો 1 વર્ષનો અનુભવ પણ થઈ ગયેલો હશે, એટલે ગુડ હેન્ડરાઇટિંગ સાથે તમારે એ વર્કશીટ તમારી HW બુકમાં બિલો લાઈન એટલે કે નીચેની લીટીને દાડીને 1 time સુંદર અક્ષરે ગુડ હેન્ડરાઇટિંગ સાથે લખવાની રહેશે. નેક્સ્ટ લેક્ચર જ્યારે આવશે, Chapter 1 વુડી પેટ્રિક્સ હોમવર્ક, જેનો Part 1 આપણે અભ્યાસ કરીશું સ્ટોરી સાથે. આ હતો એક ઇન્ટ્રોડક્ટરી લેક્ચર, હવે જે શરૂ થશે એમાં આપણે સ્ટોરીથી શરૂઆત કરીશું. ત્યાં સુધી થેન્ક યુ.